नमस्ते मित्रों, आजना वीडियो नी अंदर जानीशु के जे राज्य सरकार नी योजना 20,000 नी सहायना फॉर्म नी चालू थई छे, ई योजना शू छे, तेनी अंदर कोने लाभ मळशे, तमाम विगतो अमारो वीडियो तमाम लोको सुधी व्हाट्सअप ग्रुप के अन्य माध्यम द्वारा शेर करजो, जेथी वधुमां वधु लोको सुधी माहिती मळी शके। तेनी अंदर जोईए तो शैक्षणिक वर्ष 2022-23 माटे युक्त योजना नी अंदर फॉर्म भरावाना शुरू थई गया छे, अने ए फॉर्म छे 31-1-2023 सुधी फॉर्म भराई शकशे। फॉर्म भर्या बाद ए फॉर्मनी अरजी तथा तमाम डॉक्यूमेंट तमारा जिल्लानी अंदर आवेली जिला समाज कल्याण अधिकारी श्रीनी विकसती जातिनी कचेरी जे छे त्यां जमा करावाना रहेशे। तो जोई लीए तो प्रथम छे स्पर्धात्मक परीक्षा वर्ग 1, 2 अने 3 पूर्व तैयारी माटे तालीम लेना सामाजिक अने शैक्षणिक रीते पछात वर्गना तालीमार्थीओने 20,000 रुपयानी सहाय, ज्यारे बीजी छे ए सामाजिक अने शैक्षणिक रीते पछात वर्गना तालीमार्थी तथा आर्थिक रीते पछात वर्गना विद्यार्थीओने नीट, जी, गुजकेट जेवी परीक्षाओनी पूर्व तैयारी माटे कोचिंग सहाय योजना ₹20,000। IIM, SEPT, NIFT, NLU जेवी ऑल इंडिया लेवलनी स्पर्धात्मक परीक्षा तेमज विदेश जवा माटे आपवी पड़ती IELTS TOEFL GRE परीक्षानी पूर्व तैयारी माटे ₹20,000 सहाय योजना, बराबर छे। तो त्रणे कोचिंग सहायनी योजनानो अमल ई समाज कल्याण पोर्टल मार्फते फॉर्म भरवाना थाय छे। वर्ष 2022-23 प्रथमवार विकसती जातिना सामाजिक अने शैक्षणिक रीते पछात वर्गना तालीमार्थीओ तथा आर्थिक रीते पछात वर्गना विद्यार्थीओने मित्रों नियमानुसार ए सहाय माटे अरजीओ मंगावामां आवे छे, तो तात्कालिक तेनी अंदर फॉर्म भरी देवा। हवे तमने पोर्टल विशे माहिती आपूँ, तमारे मित्रों गूगल सर्चमां जई अने ई समाज कल्याण जे छे ए खुलवानुं छे, ત્યારબાદ આ પોર્ટલ ખુલી જશે, તેની અંદર જઈ અને તમારે હજુ સુધી જો તમારો યુઝર આઈડી ને પાસવર્ડ ના બનાવ્યા હોય તો ન્યૂ યુઝરમાં જઈ અને આઈડી પાસવર્ડ બનાવી દેજો। એ બનાવ્યા પછી તમારે અહીં 3 જે છે ટપકા આવે છે તેના ઉપર ક્લિક કરી ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ ઉપર ક્લિક કરવાનું છે। એ કરશો એટલે તમને નીચે તમામ પ્રકારની યોજનાઓની માહિતી મળી જશે, કોચિંગ આસિસ્ટન્ટની સહાય ત્યાં તમે વધુ ક્લિક કરશો એટલે એ તમને વધુ જાણવા મળશે કે કોનો કોનો પસંદગી થાય છે, શું છે, કઈ કઈ કોચિંગ સહાયની હોવી જોઈએ, તમામ વિગતો, કયા કયા ડોક્યુમેન્ટો તમારે આપવા તેની પણ માહિતી મિત્રો અહીં છે। એ તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરી અને જલ્દીથી ફોર્મ ભરી નાખો। ફોર્મ ભર્યા બાદ એ અરજીની નકલ અને તમામ ડોક્યુમેન્ટો જે અહીં કયા છે એ ડોક્યુમેન્ટો ખાસ જોઈ લેજો, પછી મિત્રો પૂછતા નહીં, આ ડોક્યુમેન્ટો તેની અંદર આપવાના થશે, એ ડોક્યુમેન્ટો તમે જોડી દો। દાખલા તરીકે અરજદારનું આધાર કાર્ડ, જાતિ, ધોરણ 10 ધોરણ 12 અને સ્નાતક કરેલી છેલ્લી માર્કશીટ જેમાં ટકાવારી ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો, રહેઠાણનો પુરાવો હોવો જોઈએ, બેંકની પાસબુક પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક, જે સંસ્થામાં અભ્યાસ કરતા માગતા હોય તેનું નિયત પ્રમાણપત્ર, ફીની પહોંચ GST-વાળી સંસ્થા હોવી જોઈએ અને આવકનો દાખલો, બરાબર છે, કઈ સંસ્થા હોવી જોઈએ તો તેની અંદર અહીં વિગતો છે, બરાબર છે। તો આ રીતે તમે આવક મર્યાદાની પણ અંદર વિગતો છે, તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકશો, બરાબર છે। એ જ રીતે મિત્રો નીટ માટેનું પણ છે, તમે જોઈ શકો છો નીટ જે ગુજકેટ, જલ્દીથી ફોર્મ ભરી નાખો। થેન્ક યુ, આભાર, અને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને ખાલી વોટ્સઅપ મેસેજ, મિત્રો ફોન ના કરતા ખાલી વોટ્સઅપ મેસેજ 91400553554 નંબર મોકલી આપશો, મને સમય મળશે ત્યારે હું આપને જવાબ પ્રત્યુત્તર આપીશ। થેન્ક યુ।